નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો, જેમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત તેમજ મામલતદાર કચેરી સંબંધિત લોકોના નાના મોટા પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. મામલતદાર શ્રી જે એન મહેતા, તાલુકા વિકાસ અધિકારી વી એન સોનાગ્રા, અધિકારીઓ તથા અમરેલી જિલ્લા પંચાયતના સદસ્યો, જાફરાબાદ તાલુકાના પ્રમુખ તથા તમામ સદસ્યો તથા ગ્રામ પંચાયતના સરપંચો, દરેક સમાજના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો, અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મુકેશ ડાભી, જાફરાબાદ. મારી સાથે વિજયભાઈ સોનોગ્રા, પ્રથમ સેવા સેતુ આયોજન કરેલું છે અને સાથે 9 ગામડાઓ સમાવિષ્ટ કરેલા છે. 8થી વધુ વિભાગની જે કાંઈ પણ નાગરિકલક્ષી સેવાઓ છે તે આપણે લોકોને ઘર આંગણે મળી રહે તે માટે કુમાર શાળા ટીમ ખાતે આ સેવા સેતુનું આયોજન. આપનું નામ? હું દીપકભાઈ ટાક અને મારી સાથે આવેલા બલદાણિયાભાઈ. અમે હાલમાં સેવા સેતુ કાર્યક્રમ ટીંબીની અંદર 9મા તબક્કાની અંદર ઉપસ્થિત થયા છીએ. રાજુલા મામલતદાર ઉપસ્થિત અમે આવ્યા છીએ. આજે જાહેર જનતા અને મતદારોને ઈવીએમના માધ્યમથી કઈ રીતે મતદાન કરવું એ માટે બેલેટ યુનિટની અંદર ડેમોન્સ્ટ્રેશન દેખાડવામાં આવે છે. ઉપરાંત કોઈ મતદારને કઈ રીતે ખાતરી થાય કે આ મત અમે જે ઉમેદવારને આપ્યો છે એને જ મળે છે કે અન્યને મળે છે એની એક શંકાનું સમાધાન અને ચોક્કસ ખાતરી કરવા માટે વીવીપેટના માધ્યમથી મતદારને જે ઉમેદવારને મત આપ્યો છે એનું સ્ક્રીન ડેમોન્સ્ટ્રેશન દ્વારા ખ્યાલ આવે કે વીવીપેટની અંદર જે ઉમેદવારને મત આપ્યો છે એ જ ઉમેદવારની નામ અને ચિહ્નવાળી ચિઠ્ઠી અંદર એમને દેખાય છે, પ્રિન્ટ દેખાય છે. અને ઉમેદવારને અને મતદારને ખ્યાલ આવે કે ખરેખર મત કઈ રીતે આપવો, કેવી રીતે આપવો અને ખરેખર આ એક નિષ્પક્ષ ચૂંટણી મંચનું એક આ કાર્ય છે. ધન્યવાદ. ટીંબી મુકામે સેવા સેતુ કાર્યક્રમ જ્યારે આયોજન થઈ રહ્યો હોય ત્યારે સરકાર આપના દ્વારે દરેક અધિકારીઓ જ્યારે આવા નાના મોટા પ્રશ્નો જે ગામડાના છેવાડાના માનવી સુધીના પ્રશ્નોનું નિરાકરણ થાય એ હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ટીંબી ગામમાં આજે થયું છે. 19 ગામના સરપંચ સહિત નાના મોટા પ્રશ્નો જે અહીંયા આજે ઉકેલવાના છે ત્યારે હું ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા ગામડાઓમાં જ્યારે સરકાર પોતે એમના ગામ સુધી જઈ અને નાના મોટા પ્રશ્નો જ્યારે નિરાકરણ એમને થશે ત્યારે એ આશીર્વાદ રૂપ બનશે. ત્યારે આજે આ ગામના નાના પ્રશ્નો અમે સાંભળ્યા છે અને એનું નિરાકરણ અહીંયા થઈ જાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનું નામ? મારું નામ મોહિલ અરદેસી ભીખુભાઈ છે. ટીંબી ગામનો રહેવાસી છું, જાફરાબાદ તાલુકો, જિલ્લો અમરેલી. હું અહીંયા દિવ્યાંગોની સર્ટિફિકેટનો સુધારો કરવા માટે મેં જાણકારી લેવા માટે આવ્યો હતો. એ જાણકારી મને આ બેન થકી આપવામાં આવી તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર. એટલે તમને શું કીધું ભાઈ ભીખુભાઈ? અને એ બેને એવું કીધું કે આ તમારી સર્ટિફિકેટ છે એને તો 5 વર્ષ થઈ ગયા છે, એ માટે એનું રેવન્યુ કરવું પડશે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જઈને, તે માટે મને જવા માટે સૂચન આપવામાં આવ્યું. એટલે બેને તમને માહિતી આપી? માહિતી આપી છે મને બેને, સારી રીતે માહિતી આપી છે અને એ માહિતી માટે હું આગળ જઈશ.